संतानम नमो सिद्धानम नमो आयरियानम नमो उवज्जायानम नमो सब्वसाऊनम एषो पञ्चनमुक्कारो सर्वपापणाशनो मंगलानञ्च सर्वेसिं पठमं हवै मंगलम्। चातुष्टापद पर्वतो गजपद सम्मेत शैलाभिद श्रीमान रैवतक प्रसिद्ध महिमा शत्रुंजयो मंडप वैभार कनकाचलोर्बुदगिरी श्री चित्रकूटादय तत्र श्री ऋषभादयो जिनवरा कुर्वन्तु वो मंगलम्। आज ना अपना 1993 ना न्यू जर्सी ना 31मा स्वाध्याय नो आ मंगलाचरण सुप्रसिद्ध तीर्थो नो मंगलाचरण छे। महत्वनी वस्तु एमां जे छे वार्तालापनो आपनो विषय चाले छे शत्रुंजयनु जे महत्व छे। बाह्य शत्रुंजय अने अभ्यंतर शत्रुंजय बाहरथी अंदर जवानुं छे। दरेक वर्षे जेनो संकेत आपणे जोयो छे अक्के कूडगलू भरे शत्रुंजय समजे ह। ऋषभ कहे भव क्रोड़ना कर्म खपावे ते एक एक डगलू जेनी प्रत्ये जवा वड़े करोड़ो भवो ना कर्म खपी सके एवं आ तीर्थ अड़ी द्वीप मां क्याय नथी। भगवाने पोते पोताना मुखे पण कह्युं छे श्री मुख सुधर्म सुरपति आगे वाला मारा वीर जिणंद एम बोले रे त्रण भुवन मां तीरथ एवं नहीं कोई शत्रुंजय तोले रे शत्रुंजय दीठो रे 1,25,000 नो दाड़ो रे लागे मने मीठो रे। नाम मात्र थी रोमांच उभो थवो जोईए। अगला दिवस नो आपणो ए मंगलाचरण हतुं। नमस्कार समो मंत्र शत्रुंजय समो गिरे वीतराग समो देव न भूतो न भविष्यति। मंत्र यंत्र ने तंत्र त्रणे आमां रहेला छे। नाम स्थापना ने द्रव्य आमां भरेला छे। आपणो प्रत्येकनुं कार्य एमां भाव जगाडवानो। मारो ने तमारो भाव कई रीते एमां जागी सके कई रीते जागी सके। नाम स्मरण नवकारनुं छे अने विजुअलाइजेशन स्थापना शत्रुंजय सतत होवी जोईए अने तो द्रव्य बनी सके अरिहंतन। वीतराग तमो देव आपणे आपणे अहम ने अरहम मां
પલોટવાનો છે. અહમને અરહમમાં કઈ રીતે પલોટી શકે? તીર્થનો અર્થ જે છે, જે તારે તે તીર્થ. તીર્થ એક સાધન છે, એ સાધન વડે આ સંસારને તરી જવાનો છે. આપણે સમજવા પ્રયત્ન, તમે અંદર જવા પ્રયત્ન કરજો. હું એક એક શબ્દ ઘણા મહત્વના કહું છું, ઘણા મહત્વના. તમે એને સામાન્ય સમજશો નહીં, મહેરબાની કરીને પગે લાગું છું તમને. જે મહાત્માઓ પાસેથી આ વાતો મને મળી છે, એમને કહ્યું તું, અરે એ તો મેં જાણતા હું, એટલા વિચાર મત કરો, તું બેવકૂફ હતો, એને મને એમ કહ્યું તું. અને અમે આ વાત, આ તો ખબર છે. હવે તમે કે બીજી વાત કરો ને, હવે શત્રુંજયની આ ખબર છે અમને. અમે યાત્રા કરીએ, ઇન્ડિયા આવીએ તો અમે જઈએ, અમે નથી સમજ્યા. સમજ્યા નથી? તારે તીર્થ છે, જે વડે તરી શકાય, જેનું શરણ લઈ, જેના આશ્રયથી તરાય. નદીના કિનારા હોય ને, એમાં આ કિનારેથી ઉતરે તો પેલા કિનારે પહોંચી જાય. એ જે તારું હોય, તરનારા હોય, તરવાનું જે જાણતા હોય, એને ખબર હોય કે ક્યાં કેવી રીતે ઉતરાય, એ તીર્થ હોય. અડસઠ તીર્થની જે વાત કરવામાં આવી છે નવકારના, અડસઠ અક્ષર, અડસઠ તીર્થ છે. અને કોઈ વાર એવો મોકો મળશે તો તમે જોઈ શકશો કે ન એ કયું તીર્થ છે, ને મો એ કયું તીર્થ છે, અ એ કયું છે, રી હં તા નમ. તમે આખું હવાઈ મંગલમ સુધી તીર્થો બેસતા જશે, એ તીર્થો બેસતા જશે. મહાત્મા પુરુષો એ બેસાડ્યા છે. મેં એક વાર તમને એવું ઉલ્લેખ જેમ કર્યો તો આખા દેહમાં 24 તીર્થંકરો બેસાડ્યા છે. ઋષભો મસ્તકમ રક્ષેત જીતોપી વિલોચનમ સંભવ કર્ણ યુગલે. સંભવનાથ ભગવાન કાન ઉપર બેઠા. અરે કાન ઉપર બેઠા, નાક ઉપર કેમ ના બેઠા? બધા તીર્થંકરો સરખા. તમને તમારા માટે આ વાત જ નથી. તમને એ દલીલ થાય ને, બધા તીર્થંકર સરખા છે, વળી આ ક્યાંથી લે? હા તમે નથી લાવ્યા ભાઈ, આ ઋષિ મુનિઓએ કહ્યું છે, એમને કઈ વિશેષ જોયું હતું. મહેરબાની કરીને તમે દલીલ કરશો ને, તમને સામે દલીલ કરવી હોય તો આ વિષય નથી સામે દલીલ કરવાનો, આ વિષય નથી. તમે બીજી બાબતમાં દલીલ કરો, સમજાય ને? ગવર્નર ડેમોક્રેટિક બને કે ગવર્નર લિબરલ બને, કોણ રિપબ્લિકન બને, એની તમે દલીલ કરો કે આપની આવક જાવક પર શું અસર રહેશે. તમે 68 તીર્થની અંદર તમે કાં તો સાંભળો, કાં તો ન સાંભળો, આઈધર વાત છે. તમે બુદ્ધિ લગાડો નહીં એમાં, મહેરબાની કરીને તમે બુદ્ધિ ન લગાડો. અહીંયા મંગલાચરણના શ્લોકમાં આ નવ તીર્થને તારનારા કહ્યા છે, 68 એમાંથી નવ કીધા. અને ગઈકાલે આપણે જે ચર્ચા કીધી, નવ માંથી બે કીધા, એક અગડ ઋષભ સમોચર્યા, એક અગડ નેમ કુમાર. 68 નવ માં આવી ગયા અને 9 બે માં આવી ગયા, અને બંને એક જ તીર્થમાં આવી જશે. આ બંને એક જ, અને એક સમગ્ર વિશ્વની અંદર. હું શાસ્ત્રકારની વાત કરું છું, અમારા ઘરની વાત નથી કરતો. આ સમગ્ર વિશ્વની અંદર તારનારું મોટામાં મોટું તીર્થ હોય તો એક જ છે, અને એ આ માનવ દેહ છે. અમારો દેહ છે એ તારનારું છે. ક્ષમા કરજો, એ શત્રુંજય છે, એને બનાવવાનો છે શત્રુંજય. અમે એને શત્રુંજય બનાવ્યો નથી. અમે અત્યાર સુધી આ માનવ દેહને, આ માનવ દેહને અમે ગટર બનાવી છે. અમે એને કલાલની મદિરાની દુકાન બનાવી છે આ માનવ દેહને. શાસ્ત્રકારે કહ્યું છે કે અમૃત કુંભ ને, જે અમૃત કુંભ તમને આપવામાં આવ્યો, એને તમે મદિરાનો કુંભ બનાવી દીધો. મદિરાનો કુંભ બનાવી, મદિરાનો કુંભ. શું એક એક વાત તો એમને કહી છે, હું તો મને જાગી જાય, જાગેલો મારે બેઠો થઈ જાય, ઉભો થઈ જાય, દોડવા માંડે, અરે ઉડવા માંડે.
શાસ્ત્ર ની મહત્વની વાત આ છે. આપણે આ નવ તીર્થોના વિવરણમાં આજે જતા નથી. આપણે એ કથા જે પૂરી કરવી છે, જે આપણે શરૂ કરી છે, શત્રુંજય નદીની કથા છે. શત્રુંજય ની કથા તો શત્રુંજય મહાત્મામાં કહ્યું કે ગણધર ભગવાન કે તીર્થંકર ભગવાન તો સિવાય કહેવા કોણ સમર્થ છે? કોણ સમર્થ? હરિદ્વીપમાં એના જેવું તીર્થ નથી. હું અને તમે જો પોતામાં એને લગાડી શકે, પોતામાં એને લગાડવાનું છે. આપણે આજે આ નવ તીર્થનું વિવરણ નથી કરતા. હું વર્ણન એ માટે કરું છું આ શ્લોકનું કે જેથી એ સંકેત વડે આપણે જાગી ઉઠી. શાસ્ત્રકારે કહ્યું છે, કોઈ પણ ત્રણ ચીજ હોય તમારે વચ્ચેલી પકડવી, પાંચ હોય તમારે વચ્ચેલી પકડવી, સાત હોય તમારે વચ્ચેલી પકડવી, નવ હોય તમારે વચ્ચેલી પકડવી. શત્રુંજયો મંડપ પ્રસિદ્ધ છે મહિમા જેનો, એવો આ શત્રુંજય નો જે મંડપ છે, આ જે શત્રુંજય નો મંડપ છે, હૃદય છે. તમે એ હૃદયમાં જો ભગવાનને બિરાજમાન કરી શકો, એ હૃદય છે. આની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે, એ વર્ણન એ માટે કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે કથામાં હવે આગળ જઈએ છીએ. શ્રીપુર નગરમાં એ કથા શરૂ થઈ. શાંતનુ નામે રાજા છે, સુશીલા સમ્યક છે, શીલ જેનું એવી એની પત્ની છે, એ રાણી છે. દરેક શાસ્ત્ર કથા કોઈ નગરમાં કોઈ શહેરમાં શરૂ થાય છે, અને એ શહેર આપણું પોતાનું છે. અંદર તમે એ વિચાર કરજો, મેં આને નગર બનાવ્યું છે, કાં તો આ નગર હશે કાં તો સ્મશાન હશે. આપણે વિચાર એ કરવાનો છે, કાં તો કોઈ રાજા રાજ્ય કરતો હતો, અને કાં તો જંગલની અંદર લૂંટારુઓની ચોરની પલ્લી હતી. આપણે ક્યાં રહીએ છીએ? આપણે વિચાર એ કરવાનો છે. પૂછવામાં આવે, તમે ક્યાં રહો છો? અમેરિકા ન્યૂજર્સી બારી. હું કોઈ પૂછે તો કહું મુંબઈમાં મરીન ડ્રાઈવ. એટલે આ મરીન ડ્રાઈવ તું છે ક્યાં, રહે છે ક્યાં, અંદર તારી મૂળ જગ્યા કઈ છે? અમે વિચાર કર્યો નથી, કર્યો પેલી ચાવી અમે એપ્લાય કરી નથી. 1992 એ ચાવી ઉપર મેં તમને આગ્રહ કર્યો હતો, અને 30 વાર્તાલાપ થઈ ગયા પછી આજે હું તમને ફરી આગ્રહ કરું છું. દર વખત વિચાર કરું છું કે ભોજન કર્યું જમીને મનમાં વિચાર કરજો, નથી કર્યું. સ્વાધ્યાયનું ભોજન રોજ થતું નથી, અને ધ્યાનનું ભોજન ક્યાં થાય છે? તરત વિચાર કરજો તમે. હું ચાવી કહું છું તમને, ચાવી લગાડવાની છે. આ લગાડવાની, ચાવી લગાડ્યા વગર તાળું ખુલતું નથી, ખુલશે નહીં. હું અને તમે અહીંયા એકઠા તાળું ખોલવા માટે થયા છે, તાળું ઉગાડવું જોઈએ. તમે તાળું ઉગાડવાનો પ્રયત્ન કરજો, અને એ પ્રયત્ન સતત થવો જોઈએ, સતત. ના દિવસમાં ના હું સવારે પણ ગેટભાઈ ધ્યાનમાં બેસું છું, 15 મિનિટ ગણી લો ભક્તામાં. મહત્વની વાત આ છે કે આપણે એ વિચાર કરીએ કે આપણે દ્રવ્યમાંથી ભાવમાં ક્યાં જઈ રહ્યા છીએ. પૂછવામાં આવે કિરણભાઈ તમારું નામ શું, ફાધરનું શું નામ? હું કહું છું મોહનભાઈ પારેખ. મને તરત આવે છે સિદ્ધ ભગવાન છે. હવે હું આને કહી તો આ ગાણો તો બધે મને ફાધર તો સિદ્ધ ભગવાન છે. મોહનભાઈ પારેખનો સતત ઉપકાર માનું છું,
સિદ્ધ ભગવાન ને હું કેમ ભૂલી શકું? લીલો રંગ જોતા ઉપાધ્યાય યાદ ના આવે, અને આ લાલ રંગ જોઈને સિદ્ધ યાદ નથી આવતા કે આપણે બધા સિદ્ધ ના ખોળામાં બેઠા છે. અહીંયા આવતા તમને યાદ નથી આવતું, સતત યાદ કરો, સતત કરવું પડશે. તમે કરશો તો સતત આવશે, નહીં તો નહીં આવે. મેં તમને એ વસ્તુ પર ભાર દીધો છે કે આપણો મોટામાં મોટો દુશ્મન કોઈ હોય, ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટેસ્ટ એનિમી આપણે પોતે છે, આપણે પોતે છે. જો આપણને એ યાદ આવી શકે તો જ આ શ્રીપુર નગરમાં શાંતનુ રાજા અને સુશીલા રાણીની વાત મહત્વની છે કે રાજગૃહીમાં સૈનિક રાજાની અને ચેલના રાણીની અભયકુમાર મંત્રીની વાત મહત્વની છે. તરત યાદ આવે, જો રાજા ને રાણી યાદ આવે તો કે મંત્રી કોઈ છે અંદર, સેનાપતિ છે, યુદ્ધ કરવું પડે તો. અરે યુદ્ધ સતત ચાલી રહ્યું છે, વિષયો અને કથાઓ સાથે યુદ્ધ, વિચારોનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. મેં લગાડતા નથી, ભગવાને જે કરવાનું કીધું, ભગવાને જે ક્રિયા કરવાની, આ ક્રિયા કરવાની કહી હતી પ્રભુએ. પ્રભુએ કહેલી ક્રિયા કઈ છે? વિચારની ક્રિયા છે, વિચારની ક્રિયા. ભગવાને એટલે ક્રિયા પર ક્રિયા પર ક્રિયા પર ભાર દીધો, અને અમે બિલકુલ બાહ્ય ક્રિયા પર આવી ગયા. બાહ્ય ક્રિયા પર આપણે કથામાં આગળ જઈએ છીએ. હું વારંવાર સંકેત તમને એ માટે કરતો, કામની છે આ કહેવાનું, પણ તો કામનું છે, કહેવાનું નહીં તો કોઈ અર્થ નથી, અર્થ નથી. અને રાણીને ભયંકર દુઃસ્વપ્ન આવ્યું, એક એક થી ચડિયાતા દુઃસ્વપ્ન આવવા લાગ્યા. ગર્ભ રહ્યો, સ્વપ્ન આવે છે, અને તેના ગર્ભની વાત છે, વિચારના ભાવનાના ગર્ભની વાત છે. તમને ભાવનાનો ગર્ભ રહ્યો અને પછી એસ્પિરેશન શું થાય છે તમે જુઓ. ભાવનાનો એ ગર્ભ રહ્યો, એકલી એકલી આપણી ન્યુયોર્કમાં દુકાનો એ ન ચાલે, આખા દુનિયાભરમાં દુકાન હોવી જોઈએ આપણા નામની. બસ પછી જે ગર્ભ રહ્યો, હવે પોઝિટિવ ગર્ભ રહે, નેગેટિવ પણ ગર્ભ રહે, અને પછી જે ભાવના થાય, કોને ક્યાં લગાડવો ને શું કરવું, ચાલ્યો પછી એવી રીતે ગર્ભ, ભાવનાનો ગર્ભ. અમૂલ્ય એવો માનવ જીવન મળ્યો છે, અને 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 અડધી જિંદગી વીતી ગઈ. અડધી જિંદગી ભગવાને 36 વર્ષની અડધી જિંદગી કીધી છે. સ્ટેન્ડર્ડ તરીકે ભગવાનના 72 વર્ષ લેવાના છે. જેને અહીંયા 36 વટાવ્યા હોય એની અડધી જિંદગી પૂરી થઈ ગઈ. એ ના જાગે એ ચાલી ના શકે. 110 વર્ષ જીવો તમે એની વાત નથી. 36 વર્ષ બોર્ડર લાઈન ક્રોસ કરી દીધી આપણે. દરેક કાળ ની અંદર ભગવાનનું આયુષ્ય સ્ટેન્ડર્ડ હોય છે. પારસ્પરના કાળમાં 50 વર્ષ ઓળંગો તમે, અડધી જિંદગી પસાર થઈ ગઈ. પ્રભુનું આયુષ્ય 100 વર્ષનું હતું. ચાવ્યો ત્યાં, અને જેની અડધી જિંદગી પસાર થઈ ગઈ એને એને હવે કઈ કરવું જોઈએ, મને હવે કરવું જોઈએ મોક્ષ મેળવવા માટે, હવે કઈ કરવું જોઈએ, કરવું જોઈએ. આપણે દીકરી હોય છે ને 26 27 28 ચિંતા થાય છે, અરે અરે વળાવી જોઈએ એને. આપણી અંદર આ દીકરી છે. મને એક ભાઈ મળ્યા, મને કહે કે મારે મારા દીકરા છે. કૃષ્ણભાઈ મારે કઈ ચિંતા? મેં કીધું અંદર દીકરી બેઠી, મારે ચિંતા નથી. તમે દ્રવ્યની વાત કરી, તમે ભાવમાં ગયા નથી. અંદર બેઠેલી કિરણભાઈ એ દીકરી છે. આપણે એ દીકરીની ચિંતા કરી નથી, અમે બહારની ચિંતા કરી, આ દીકરીની નથી કરી. તમે એ દીકરીની એને વળાવવાની, અને એને ભગવાન જોડે વરાવવાની, ભગવાન જોડે વરાવવાની. પ્રભુ સ્વીકાર કરતે કે નહીં કરે, હું કોઈ દાડો એ વિચાર ન કરું. ને ગયે વર્ષે તમને હિમાલયની વાત કરતા એ કહ્યું હતું, 72 રાજકન્યાઓ બદ્રી પારસનાથ સાથે લગ્ન કરવા માટે આવવાની છે. કંકોત્રી કાઢી હતી એ 72 અમે હતા.
જાત્રાએ નીકળ્યા હતા એ, અને એ માટે આમંત્રણ આપ્યું હતું. દેવ દેવીઓને, સંતોને, મહંતોને, યોગીઓને, યોગીશ્વરોને હાજર રહેજો, તમે આશીર્વાદ આપવા તમારે પધારવાનું. આપણે વિચાર કર્યો કે સ્વામી પસંદ કરશે કે નહીં કરે, અને એટલી પાત્રતા કેળવી, એટલી પાત્રતા કેળવી. આપણે આ પાત્રતા કેળવવાની, આ પાત્રતા જો આપણે કેળવી શકીએ, કથાનો તો અર્થ છે, અર્થ છે. અને ગર્ભ ભગવાન નો રાખવાનો છે. આપણે બધાએ, આ એકલી બહેનોની વાત નથી, ભાઈઓ પણ, આપણે પણ, જીવ માત્ર પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. પ્રાણાન ધારયતે ઇતિ જીવ, પ્રાણ વડે, દસ પ્રાણ વડે જે જીવે છે એ જીવ છે. ચાર ભાવ પ્રાણ વડે જે જીવે, આત્મા છે. આપણે પોતે, આપણે પોતે દસ પ્રાણ વડે જીવીએ છીએ. આપણે ગર્ભ, ગર્ભ ભગવાનનો રાખવાનો છે. ગર્ભ પછી રે, લગ્ન થઈ ગયા પહેલા ગર્ભ ન રે, લગ્ન થઈ ગયા પછી ગર્ભ રે. અને ગર્ભ કોનો? સ્વામી એક જ છે, અને પરમાત્મા પોતે જ, ને પરમાત્મા પોતે જ. અમે ઘણી વખત યાત્રાળુઓ જે મળે છે ને મુંબઈમાં, હા, તો એકબીજા એકબીજાને પૂછીએ છીએ, સમજા કે નહીં, કે સારો દાડો દેખાય છે હવે, એક વર્ષ થશે સ્વામી મળ્યા પછી, એક વર્ષ થાય ને ગર્ભ ના રે. ખામી છે, અમારામાં ખામી છે. દેવાધિદેવ એવા એ ભગવાન, એની પ્રતિકૃતિ આપણામાં જન્મવાની છે. ક્યારે જન્મ, ક્યારે જન્મે? મેં તમને એક વાર તાલમાં એ કહ્યું હતું, ક્ષવન કલ્યાણક આ છે ભગવાન. તમે મારામાં ક્ષવો, તમે મારામાં, તમે મારા ઉદરમાં આવો, તમે મારા ઉદરમાં આવો. અને પહેલી વાર ગર્ભધારણ થાય ને, માતા બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, હા, કોઈ ચિત્ર જોવા મારે, ચોપડી વાંચવામાં સાવધ રહેતી. કલ્પસૂત્રમાં મોટું વર્ણન આપ્યું છે કઈ રીતે ત્રિશલા માતા સાવધ રહેતા હતા ગર્ભધારણ કર્યા પછી. ભગવાનના ચમન આપણી વાત છે, આપણે સાવધ રહીએ છીએ, પ્રભુ અંદર છે. ચમન કલ્યાણ ચોથું ગુણ સ્થાનક છે. હું ભગવાન ચવે છે માતાના ઘરમાંથી ચવ્યા હશે. માત્ર ઓબ્જેક્ટિવ વાત લેશો નહીં, સબ્જેક્ટિવ લેવી પડશે તમારે. ભગવાનનો ગર્ભ રહેશે તો ભગવાન જન્મશે. ગર્ભધારણ કર્યા પછી ગર્ભને સાચવવાનો છે. ગર્ભધારણ કર્યા પછી દોહદ ઉત્પન્ન થાય છે. દોહદની કેટલી વાતો કરી આપણે. પછી રા માતાને પ્રભુ ગર્ભમાં આવ્યા પછી દાન આપું, પુષ્કળ આપું, અને 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 સારા નગરની અંદર, સારા નગરની અંદર પાણીનો છંટકાવ કરું, શાંતિ થઈ જાય. જીવ માત્ર ને શાંતિ થઈ જાય. નેગેટિવ પણ આવી, આ નેગેટિવની વાત છે. શ્રીપુર નગરની અંદર શાંતનું, રાજાની રાણી સુશીલાને નેગેટિવ સ્વપ્ન આવતા આવીને એને, એને સ્વામીને કહ્યું, પતિને કહ્યું, ભયંકર સ્વપ્નો મને આવી. અને 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 મોડે કઈ ન શકાય એવો દો, એવા દોવાદો થાય. રાજા ચિંતામાં પડી, પુત્રનો જન્મ થયો, રાજ્યની ગત સંપત્તિ નાશ પામી, નીર એનું નામ પાડવામાં આવ્યું, બીજો ગર્ભ રહ્યો, એનાથી અધિક દુઃસ્વપ્નો. ગત સંપત્તિ નાશ પામી હતી, અશ્વ સંપત્તિ નાશ પામી ગઈ, માં નીલ એનું નામ પાડવામાં આવ્યું, ત્રીજો ગર્ભ રહ્યો,
એનાથી અધિક દુઃસ્વપ્ન. અને કોષની બધી સંપત્તિ નાશ પામી ગિરાજ, કાળ એનું નામ પાડવામાં આવ્યું. ચોથાનો જન્મ થયો, મહાકાળ એનું નામ પાડવામાં આવ્યું. રાજ્ય રાજ્ય છોડી દેવું, રાજા જંગલમાં નાસી ગયો. નેગેટિવ વાત છે, ભયંકર નેગેટિવ વાત. હું એનું વધારે વિવરણ તમને કરતો નથી. આખી કથા કોઈની હોય તો એ મારી છે, તમારી છે, આપણામાંના પ્રત્યેકની છે, આપણામાંના પ્રત્યેકની છે. જંગલ ની અંદર ખાવાના પણ ફાફા થઈ ગયા, ભીખ માંગે પણ મળે એમ હતું નહીં. આપણે આ વખત આવ્યો નથી. હા, શ્રીપુર ના રાજા શાંતનુ અને સુશીલાનો મારે તમારે નથી નથી આવ્યો, એ માટે કૃતજ્ઞતા, આભાર માન્યો નથી માન્યો. મેને તમે કૃતજ્ઞતા માની નથી માન્યું. હે પ્રભુ, તારી કઈ અપરંપાર દયા છે, તારી કઈ કરુણા છે. ને સ્વેટર પહેરીને અહીંયા બેઠો છું, બાર આટલી ઠંડી છે. ભારતમાં તો ભયંકર ઠંડી ની, લોકો બહાર મરતા હોય છે. અહીંયા એ વખત આવી ગયો, 75 ની અંદર જ્યાં મને કલ્પના નહોતી કોઈ દિવસ, સમૃદ્ધિ થી ભરેલા આ દેશ ની અંદર ન્યુયોર્કમાં મેં કોઈ હાથ કરીને માગતા માણસ તે જોયો નહોતો. ઠેર ઠેર માણસ તો માગતા હોય છે ને, હવે કયો વખત આવી ગયો. અને આ શું બતાવે છે, શું મારે માટે શું બતાવે છે? મેં કૃતજ્ઞતા માની નથી, ભગવાનનો આભાર માન્યો નથી, ગ્રેટિટ્યુડ માની નથી. સમજી રાખો, જો માની નથી ને હું એમાં આવી જઈ. એક વખત એવો આવતે માગવા છતાં મળશે નહીં. આ વાત તમને સાવધ કરે છે. ઇટ્સ અ શોક ટ્રીટમેન્ટ, શોક ટ્રીટમેન્ટ. મને બે આંખો મળી છે, કાન મળ્યા છે, બોલી શકું છું, વિચાર કરી શકું છું, ભાવ કરી શકું છું. કયો ઉપકાર છે? અમે ઉપકાર માન્યો. પહેલી સાધના અહીંથી શરૂ થાય છે, એ વગર સાધના થતી નથી. જીવનમાં ઉપકાર ઉપકાર માનો, ત્યાંથી સાધનાનો સાધનાનો એકડો આ છે, પાયો આ છે. બધી વાત તમે પછી નવકાર નો અર્થ જ આ છે. તમે નવકાર ગણો એનો બીજો કોઈ અર્થ હોય, કૃતજ્ઞતા માનો, બીજાનો ગુણાનુવાદ જુઓ, તમારાને મારામાં નમ્રતા આવવી જોઈએ, બિલકુલ નમ્રતા. આખી દુનિયામાં બધા મારાથી ચડિયા થાય છે. આનો અર્થ નવકાર છે, આનો અર્થ નવકાર, આનો અર્થ છે. હૃદયમાંથી રાગ દ્વેષ ઓછા થાય એનો અર્થ શત્રુંજય છે. અર્થાત રક્ષણનો નવકાર ઉપયોગી છે, નમ્રતા લાવે એ માટે. શત્રુંજયની સ્થાપના યાત્રા ઉપયોગી છે, આ જાગે એ માટે, આ જાગે એ માટે. અને જંગલમાં રહેલા રાજા આપઘાત કરવાનો વિચાર કર્યો ને એ પહાડ ઉપર ચડ્યા, અને 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 ચડવું પડે પહાડ ઉપર, આપઘાત કરવાનો વિચાર કર્યો. કેટલીક પરિસ્થિતિ એવી આવી જાય છે કે જ્યાં જ્યાં જીવનનો કોઈ માર્ગ હોતો નથી, કોઈ હોતો નથી. અને જ્યારે પાડ ઉપર ચડ્યા રાજા, હુસકો મારવા માટે આસપાસ જો નીચે દેરાસર દેખાયું, શિખર દેખાયું દેરાસર. ગઈ 24 ના છેલ્લા તીર્થંકર ભગવંતનું એ દેરાસર હતું. ધજા ફરકતી હતી રાજાને, રાજાને ખુતી 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 થઈ. સંતાન થયા પછી, ચાર દીકરા થયા પછી રાજાએ કોઈ દાડો ખુશી અનુભવી નથી. રાજાને ખુશીનો અનુભવ હતો. શ્રીપુર જેવું રાજ્ય હોય અને શાંતનો જેવો રાજા હોય અને સુશીલા એવી જો રાણી મળે, આવી
સાધવી, અરે ખુદથી અનુભવે પણ બાળકો આવવા માંડે. ચાર દીકરા હોય ધારો રાજા એ સુખ અનુભવ. પહેલી વાર એને ખૂટી 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 થઈ. મેં કાલ તમને કહ્યું એમ સાત્વિક ચિત્ત પ્રસન્નતા સાધનાનો પાયો છે. આ પ્રસન્નતા ઉપર કઈ બનશે? આના ઉપર કઈ બની શકે? અને એને રાણીને કીધું તું જોવા આ નહીં મળે, આ જોવા ખુશી, આ ખુશી અનુભવવા નહીં મળે. તમે જ્યારે કોઈ સાત્વિક ખુશી અનુભવો ને કૃપા કરીને કોઈને ભાગીદાર કરજો, કોઈને ભાગીદાર કરજો. સમ્યક એવી ખુશી તમે અનુભવો એ વખત તમે કોઈને કહેજો કે આ તમે પણ માનો, આ એ બતાવે. કોઈને ભાગીદાર કરવા વડે ખુશી મલ્ટીપ્લાય થાય છે, કોઈને ભાગીદાર કરવા વડે ગ્લાની અને દુઃખ હળવું થઈ જાય છે. જુઓ તમે દેજનનું બળ શું છે. પરસ્પર ઉપગ્રહ જીવાનામ તત્વાર્થ સૂત્રનું સૂત્રની આ ગાથા છે. પરસ્પર ઉપગ્રહ જીવાનામ એનું સૂત્ર છે. સાધના પણ જો તમે બે જણ કરશો ને, બે મિત્રો, પતિ પત્ની, ગુરુ શિષ્ય, સાધના જો કરતે માટે બે જણનો અર્થ 11 છે. મેં તમને એક વાર કહ્યું છે, ચાવી છે. આપણે 5 જણ મળીએ 11,111 છે, અને આટલા બધા મળીએ તો એક જ ભાવથી આટલા બધા અરે અરે વિશ્વમાં વિશ્વની અંદર વિપ્લવ થઈ જાય, સમ્યક વિપ્લવ થઈ જાય, વિસ્ફોટ જાગે. આટલા બધા ભેગા થાય તો શાંતિકળશ ભણાવવામાં આવે છે. એ વખતે સમૂહની અંદર જે કરવામાં આવે છે, શ્રમણ સંગત્ય શાંતિર ભવતુ, બ્રહ્મ લોકસ્ય શાંતિર ભવતુ, વિશ્વમાં રેડિયેશન પ્રસારવામાં આવે છે. તમે પ્રસારો રેડિયેશન. રાણીને પણ ખુશી થઈ ગઈ. આ ગાતો જે વિચાર હતો એમને કહ્યું, દર્શન કરી ભગવાનને. અદ્રશ્ય થઈ ગયો. હું તમને કર્મ વિજ્ઞાનની વાત કહું છું. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હશે, પરમાત્મા જો કેન્દ્રમાં આવી ગયા ને પરિસ્થિતિ પલટાઈ જશે. કેટેલિસ્ટ છે ભગવાન, કેટેલિસ્ટ છે. તમે જો એને ઉમેરો ને ક્યાંય ઉમેરો તમે. 1992 મેં એ માટે કેટલી વાતો તમને કરી છે, એક કે બે વાર્તાલાપ જ એના ઉપર હતા. બધામાં ભગવાનને ભેળવું, એક વાતમાં ભગવાનને ભેળવું, અથવા લેવું છે લઉં ભગવાન. ભગવાન ના નહીં પાડે. હું તમે જો ભગવાનને ભેળવી શકે, સાધનાનો પાયો ભગવાન છે. તમે જો એકડો લખી શકો, અને એ એક જ છે, બે નથી, બે ભગવાન નથી, એક જ છે. એ 24 એના આસ્પેક્ટ છે, અને અનંત એના જ આસ્પેક્ટ છે. એ અરહમ તત્વના આસ્પેક્ટ છે. 24 હોય કે અનંત હોય એના આસ્પેક્ટ છે. અને રાજા કુટુંબને લઈને નીચે આવ્યો, અને મેં તમને કહ્યું એમ જે ભક્તિ એને થઈ એ પણ મહત્વની વાત છે. કોઈ દિવ્ય પુરુષ ભક્તિ કરતો તો એ ઉભો રહ્યો. રાજા રાણી અનુમોદના કરી. આપણે અનુમોદના કરી ક્યારે ક્રિટિસિઝ કર્યું છે? કેટલા મુક્તા અવાજે આ પછી બોલે છે ને મોટેથી સ્તવન, તો હું શ્લોક ભૂલી જઉં છું. મેને તમે ક્રિટિસિઝમ કરી છે, તમને જોજો, નહીં તો કોઈ અર્થ નથી. સમજાય? નહીં તો સ્વાધ્યાયનો કોઈ અર્થ નથી. આ
આની અનુમોદના ક્યાં મલ્ટીપ્લાય થાય છે? શું રાજા ત્યાં જ બેસી ગયો? પેલો દિવ્ય પુરુષ ક્યારે ઉઠ્યો ને ક્યારે બહાર ચાલી ગયો? રાજાને ભક્તિમાં ખબર પણ ન, અનુમોદના ચેપી છે, સમ્યક ભાવના માત્ર ચેપી છે. આપણે જો કરી શકીએ અને એ બન્યું, પેલો ઉભો રહીને એની અનુમોદના રાજાને કરવા લાગ્યો. એ કોઈ નહોતું, ધર્મેન્દ્ર હતા. રાજા ઉભા થયા, રાજા બહાર આવ્યા, એને કહ્યું, હું પ્રસન્ન છું, તમારી ભક્તિ જોઈ મને પારાવાર પ્રસન્નતા થઈ, કઈ માગી લો તમે. રાજાએ કહ્યું, વચન ડિપોઝિટ રાખું છું, મેં તમને કાલે એની પણ વાત કરી, હા તમને કોઈ કે માગી લો તો ડિપોઝિટ રાખશો, હમણાં નહીં છું. તમે ડિપોઝિટ રાખતા નથી, કહો મને એને તમને લઈ લેવું ગમે છે, જેટલું આપે ને આપણે હજી લાવો હજી લાવો. આપણી પાસે એટલો મોટો કોતરો છે, ભરાવાનો નથી કોઈ દાડો. પેલા રાજાની વાત આવે છે, એમ દરબાર ભરીને રાજા બેઠો તો ફકીર આવી પહોંચ્યો. ખેરાત દે ફકીરે, ફકીરે એનું પોતાનું, એનું પોતાનું જે પાત્ર હતું આગળ કર્યું. રાજા કે સાઈ બાબા માંગ લો કુછ, ભર દે, એ મેરા પાત્ર તું ભર દે. રાજા કે મેં સોના મોરતે ભરતો. રાજાએ હુકમ કર્યો કે સોના મોરથી ફકીર નું પાત્ર નાખતા જ ગયા. સોના મોર ખાલી ને ખાલી જ પાત્ર રહે. શ્રીધર ખજાનચી એ કહ્યું, કોષાધ્યક્ષ કહ્યું કે મારા સમગ્ર રાજ્યમાં હુમી દેતો ને આ પાત્ર ભરાવવાનું નથી. સુબુદ્ધિ મંત્રી હતા, એને કહ્યું, મહારાજ આ પાત્ર માનવ મનનું બનેલું છે, કોઈ દાડો ભરાતું નથી, કોઈ દાડો ભરાય નહીં એ પાત્ર. તમે કોઈ દાડો ડિપોઝિટ રાખો, હું તમને પ્રેક્ટિકલ વાત કહું છું. જીવન ગમે ત્યાંથી ડાયમેન્શન બદલાઈ જશે. મેં તમને કહ્યું છે, ચાવી છે, એક ગતિ સર્કલ ની છે, જો આમ આમ ફરતા કરે, એક ગતિ સ્પાઇરલ ની છે, એ આમ ફરતા જરાક ઊંચી આવે છે, આમ જરાક ઊંચી આવે છે. અનાદિકાળથી અમે સર્કલ વર્તુળની ગતિમાં ફરીએ છીએ, કોઈ જગ્યાએ વર્તુળ તોડવું પડશે. તમે વર્તુળ તોડવાનો પ્રયત્ન કરો, હું અને તમે જો વર્તુળ તોડવાનો પ્રયત્ન કરશો, વર્તુળ આપણા માથે તૂટશે, તમે બીજાનું નહીં, તમે તમે નિર્ણય લો. હું ડિપોઝિટ રાખું છું, બીજાને નહીં કહેતા, પડતો કાલ એટલો અમે બીજાને કહીએ છીએ, તમે ડિપોઝિટ રાખો, હું તમને આપવા, પણ તમે જ કહો કે ના 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 ના. અરે મેં તમને કહ્યું એમ અમે આપવામાં નિયમ કરવા લાગ્યા. મહેતાજીનો પગાર વધારવો નહીં થાય, સમજ્યા ને? હા, ટેવ પડી જાય લોકોને. દર વર્ષે જો તમે વધારો ને, પછી જે વર્ષે નહીં વધારો ને, ત્યારે એ લોકો નારાજ થઈ જશે, અને આપણે ભગવાનને નારાજ કરી દીધા. હું મુંબઈમાં મિત્રોને પૂછું છું, ગયા વર્ષે હતું એના કરતા કેટલા પૈસા વધારે? કેટલું બહુ સારું છે, સમજાય ને? 5 લાખ દર વખતે ધારીએ છે, આ વખતે 15-17 લાખ રૂપિયા વધે. અને તમે માણસનો વિચાર કરો છો કે એને આપી છું તો એને ટેવ પડશે. આપણે આ વિચાર કરીએ છીએ, અમારું ક્ષમા કરજો, અમારું અમારું ભાગ્ય એનું સર્જન અમે કરીએ, તમારા દુર્ભાગ્યનું અમે સર્જન કરીએ. ભાગ્યનું સર્જન નહીં, આ દુર્ભાગ્યનું સર્જન છે, અમે કર્યું છે, બચવું જોઈએ. રાજાએ કીધું, તમે ડિપોઝિટ આપો. વચન ડિપોઝિટ રાખવા ઉપર પણ 1992માં આપણે ઘણી વાતો કરી છે, કઈ કઈ વરદાન ડિપોઝિટ રાખ્યા હતા ત્યાંથી કેટલી વાતો છે ને, ડિપોઝિટ ની વાત છે. અને તમે ડિપોઝિટ કોને મૂક્યું છે? સમર્થ વ્યક્તિને, જે વરદાન આપે પ્રસન્ન છું માગી લો,
એ તો કોઈ અધિકારી પુરુષ છે તો એમ કહેને કે પ્રસન્ન છું માગી લો. કોઈ ભિખારીએ તમને કીધું કોઈ દાડો ખૂબ પ્રસન્ન છું માગી લો? અરે કોઈ મહાત્મા કે આનંદગન જેવા, મદનકર વિજય જેવા કે તો હું પ્રસન્ન છું કઈ માગી લે. અને તમે જો એને કોને ડિપોઝિટ રાખો મારું, ધર્મેન્દ્રને તમે કહો, પદ્માવતીને તમે કહો ડિપોઝિટ રાખો, મલ્ટીપ્લાય થશે એને ચિંતા છે. તમને ચિંતા નથી, એને તમને શોધવા પડશે. સંસારના ભવભ્રમણમાં હું કોઈ વખતે નિગોદમાં ખોવાઈ ગયો હિસ્સને તો આમની પાસે કોઈ વરદાન જો ડિપોઝિટ રાખ્યું હશે ને એ હવે શોધતા આવશે. હું તમને એની કેટલી કથાઓ કહી કે ભાગ્યદેવી પૂછે છે, ઉપર ઉપર સુપ્રીમ પૂછે છે કે ભાઈ એના ભાગ્યમાં કઈ નું કઈ સારું કૃત્ય થયું છે? તો કે હા, એક વખતે એક કરોળિયો પડતો તો તેને હાથે કરીને પછી એને એની એની જાળમાં ચડાવી દીધો, બહાર કાઢું કે એના ઉપર અને બહાર કાઢું. પુરાણમાં કથા, એક એક એને સત્કર્મ કર્યું છે, એક જ સત્કર્મ. મેં તમને ધ્વજ ભુજંગ ની વાત કહી હતી, આપણે જુગારમાં બધું ખોઈ નાખીએ છીએ. એ જીવનનો જુગાર છે, જીવનનો જુગાર છે. એમાં ધ્વજ ભુજંગ એ તો પ્રકૃતિ સાથે રમવામાં જીતી ગયો, કારણ કે એને સત્ય સમજાઈ ગયું કે મારી પાસે રહેશે નહીં. જ્યારે જે કોઈ આપવાનું કે એ કે મને લેવું નથી, તમે તમે ક્યાં જાઓ છો? દક્ષિણમાં જાઓ છો, ત્યાંના રાજાને ભેટ આપો. રાજાએ 500 હાથી ભેટ આપ્યા, પેલો લઈને આવ્યો. એ કે તમે મને નહીં આપતા, 500 હાથી ને બદલે હું 5000 હાથી આવી છે, તમને આપતો જ નહીં. તમે જાઓ છો ક્યાં? કાન્ય ખૂબ છે. તો કે ત્યાં વારાંગના દેવદત્તાને ભેટ આપી દીધું, મને લેવું નથી. તમે વિચાર તો કરો, તમે એમાં વિચાર, તમે એક જ વાત છે હું તમને કહું, 1993 નો આખો વાર્તાલાપ એનો સ્વાધ્યાય થઈ જશે. તમે એક જ વાતનો વિચાર કરો, તમે એ વિચાર નહીં કે જુગારી હતો. તમે વિચાર નહીં કરતા, તમે એ વિચાર નહીં કરતા. હા, એને ગણિકા દેવદત્તાને આપ્યા. ખામી શોધવાની અમારી અનાદિકાળની ટેવ પડી છે. તમે અમે સગે જુગારી હતો ને એને ભેટ આપી દીધી, એને ભેટ આપી. કઈ વાત! રાજાએ ડિપોઝિટ રાખ્યું, રાજાએ કીધું તમે મને એ વાત કહો ના. ચારે સંતાન આવા કેમ આવ્યા? સાતે દૂષણ જેનામાં છે, સાત વ્યસન. કઈ વાત! જુગાર રમવાનું, સમજાય? માંસ ખાવાનું, મદિરા પીવાનું, વેશ્યાગમન કરવાનું, સાચે વ્યસન. તમે જે સ્વાધ્યાય કરતા હો ને, સાત ચક્રોમાં એનો સંબંધ છે, એક પછી એક ચડતા છે. જુગાર જે રમે ને, જુગાર જે રમે, સમજ્યા? મદિરા પીએ, જીતે ને હારે તો એને થાય, એક પેગ લઈ લે, એ વાંધો નહીં. માથા પર બોધરેશન બહુ છે. અને થોડો વાઇન પીવામાં મને ઘણા કહે છે મુંબઈમાં ને અહીંયા, કિરણભાઈ બહુ વાંધો, એમાં કઈ બહુ નુકસાન નથી કરતું. મને એક મિત્રે કીધું ખરું, હા, કે હું ગાડી વધારે સારી ચલાવી શકું. મેં એને કીધું જીવનની ગાડી નહીં ચાલે. હા, આ ગાડી તમે વધારે સારી ચલાવતા હશો કદાચ, તમારી જીવનની ગાડી નહીં ચાલે. સમજી રાખો તમે, અત્યારે આપણે સાત વ્યસન પર નથી જતા, એ સાતે વ્યસન સાત ચક્રો ઉપર છે. ને સાત ચક્રો જગાડવાને બદલે સાત ચક્રોને મુરઝાવી નાખે છે. ચક્ર એ કમળ બનવાને બદલે આ ચક્ર, ચક્રની નેગેટિવ વાત મેં તમને કુદાડો કરી નથી. કોઈક વખત હું સાતે ચક્રોની નેગેટિવ વાત કરીશ ને, તો
સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવા માટેના 14 ગુણતાને જેમ ભર્યા છે ને, એમ ઉપરથી નીચે 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 ગતિમાં જવા માટેના કારણો પણ 7 ચક્રોમાં ભરે. યા 7 ચક્રોમાં ભરે. આવા પાકે આવા છોકરા રાજાની વેદના હતી. રાજાએ કહ્યું, પૂર્વ ભવ્ય અમે કઈ કર્યું હતું, આ ભવ્ય અમે કોઈ દુષ્કર્મ કર્યું નથી, અને આવા સંતાન થયા. અવધિ જ્ઞાન વડે જોઈને ધર્મેન્દ્રે કહ્યું, તમારો સૌથી મોટો પુત્ર નીર ગયા ભવની અંદર ભીલ હતો, લૂંટતો, જે કોઈ આવે એને લૂંટતો, યાત્રાળુઓને વધારે લૂંટતો, વધારે લૂંટતો, અને એક સંગ્રહ એક વાર એને લૂંટ્યો. શિકારી હતો, ભારે શિકારી હતો. મૃગની પાછળ પડ્યું, અરણ્યું ક્યાંક જતું રહ્યું, અને જાત નીચે સાધુ ને કે અરણ્યું ક્યાં ગયું, અરણ્યું ક્યાં ગયું, સાધુ ધ્યાનસ્થ. શ્રી સંયમ નામના એ મહા મુનિ ધ્યાનસ્થ હતા. બારે ખીજાયો, બોલ્યા નહીં, એટલે ખી તું છે મૃગ, તું છે, જો બાણ માર્યો. ઓમ અરહદ્ભ્યો નમઃ, આટલું બોલી, આટલું બોલી અને મહાત્મા દેવલો ચાલી ગયો. આશ્ચર્ય થઈ ગયું, અરે મેં બાણ માર્યું એને મને અપશબ્દ કહ્યો નહીં. એક દિવસે લૂંટના બધા લૂંટનો મોટો મોટો કોથળો, જે એની જે દર દાગીના ને સુનામરો લૂંટેલી ધન લૂંટેલું એ લઈને જઈ રહ્યો હતો, રસ્તામાં સિંહે ફાડી ખાધો, પણ સિંહ એકલા પગ ખાધા. વારંવાર વેદના થઈ, પણ એ વારંવાર, ઓહો હો, હું પણ મરી રહ્યો છું, મારા બાન વડે મહાત્મા પણ મરી રહ્યા હતા. પણ એ બોલ્યા, ઓ મરગભ્યો નમઃ, અરે આશ્ચર્ય હતું. મરી સાતમી નરકમાં ગયો, પણ એ મુનિ માટેનો જે એનો ભાવ હતો, સદભાવ, એ પુણ્યના અંશો રહી ગયા. તમે અંદર જજો, હા, પુણ્યનો કોઈ ક્યાંક તમે અનુમોદના કરી હશે ને, તીવ્ર અનુબંધ પાડ્યો હશે, સદભાવનાનો જો અનુબંધ પાડ્યો હશે, તો એ અનુબંધ વળી ક્યારેક ઉગી નીકળશે. તારો પુત્ર થયો, હજી એનું દુષ્કર્મ ઘણું બાકી. મુનિની હત્યાનું જે મા ફળ છે, ચૂકવાયું નથી, ચૂકવાયું. તમે ખરાબ જીવન ગાળતા હોય એમાં તો કઈ સારું કામ કરો, કોઈ વખત એમાં તમે કઈ કહી શકો છું કે ચોપડો જોવામાં આવે તો એ જુએ કે ક્યાંક કરોળિયાને જાળા પર ચડવા, કરોળિયાને જાળા ઉપર, કરોળિયો માં ક્યો પકડવાનો, અરે પણ બાપનો કરોળિયો પડી જતો તો શું થશે. એને એકવાર કરુણા આવેલી, કરે રે હું જો ભૂલો પડી ગયો હું, કોઈ મને ઘરનો માર્ગ બતાવી દે, કરોળિયાને બતાવી દો. ભગવાને કીધું, પુરાણમાં ની કથા, ભગવાને કીધું, બસ એ કર્મ ઉપર, એનો ઉપર લઈ ગયો. બાકી છે બીજું ઘણું ભોગવવાનું, નીલને ઘણું ભોગવવાનું બાકી છે, ઘણું ભોગવવાનું. એક સત્કાર્ય એને આ કર્યું, એ નિર્દોષ મહા મુનિને મેં નિરર્થક બાણમાં, મને આવેશમાં માર્યું, મેં ખોટું કર્યું. તારો બીજો પુત્ર મહાનીલ ક્ષત્રિય હતો, સુર નામનો ક્ષત્રિય હતો. એ સુર નામનો જે ક્ષત્રિય હતો એનો ઘરાસ હતો, નાનો ઘરાસ હતો, કે જે ઘરાસની જીવાઈને આવક એને મળે. મંત્રીઓ વિરુદ્ધ હતા એ, એટલે એને બિલકુલ મળે નહીં. કંકા નગરીની અંદર ભીમ નામનો રાજા હતો, એના બાપ દાદાએ કે બે ત્રણ ચાર ગામ આને આપ્યા હતા,
ત્યાંની જીવાય આની આવક એને આપ. બહુ દરિદ્ર અવસ્થામાં અને મંત્રીઓએ વિરોધ કર્યો. રાજાએ કહ્યું કે જો તપાસ કરીએ છીએ, તારો હક હશે તો આપીશું, હમણાં કઈ નહીં મળે, બાકી તપાસ કર્યા વગર આપવામાં નહીં આવે. મંત્રીઓએ કીધું કે ચોપડા આગળના મળતા નથી ને દસ્તાવેજો છે નહીં, આમ તેમને બધું એને લાગ્યું કે આ મંત્રીઓ મને અપાવવા માંગતા નથી. અને ભારે ખીજાયેલો, નિરાશ થઈ ગયેલો, ગેર્યા. પત્ની હતી, એક દીકરી હતી. પત્ની પોતે સ્વામી આવ્યા છે, રસોઈ કરેલી, સમજાય, થાળીમાં ભાવથી પરોસી, ભારે ખીજાયો, ખીજાયો. આ રસોઈ ત્યાં આવી કરી છે ને, ઘણા માણસોને ખીજાવાની ટેવ હોય છે, ખીજાવાની એને ટેવ જ હોય, એ કઈ નું કઈ માનું કાઢે. અને મેં પત્ની પર વિશેષ સવિશેષ ખીજાય. બહેનોને કોઈ એવો કડવો અનુભવ હોય તો વિચાર ન કરે, એ સહન કરવાનો કરે. ચાવીઓ એવી હોય છે, ચાવી કેમ લગાડવી. હા, પછી આવો અનુભવ હોય તો અમારે આવું જ છે. કિરણભાઈ, તમે કીધું એ ખરું છે. હા, એક બેને એક વખત ગોળીજીમાં મને નીકળ્યા પછી આ વાત કરી, કોઈ એવો દાખલો. અરે, મેં કીધું બેન તું સહન કર, તારું તો કપાશે, નહીં તો નહીં કપાય. મેં તને આવેશ લાવવા કથા નથી કીધી, આ કથા મેં ભાઈઓને કીધી. પોતાને આવેશ આવતો હોય ને વાત વાતમાં ખીજાવાનું, મેં એમને બોધ આપવા કીધી. હા, એ માટે મેં કહી તો બન્યું એ તું એને એને થાળી લઈને છૂટીને છૂટી મારી. દુઃખ બીજું હતું, માણસ પેટમાં દુખે અને માથું પછાડે, દુખે પેટમાં ને કૂટે માથું, આ છે એક્ઝેક્ટ. અને જે છૂટી થાળી મારી પેલી ને અહીંયા વાગે, સમજા ને, મૃત્યુ પામે, મૃત્યુ પામે. આ માનેલ થયો, જુઓ તમે ક્યાં શું બને છે. માણસ ઘણી વાર મને મળે, મને કહેતા હોય જકીરભાઈ, પછી કાબુ મગજમાં રહ્યો નહીં, મારો ગુસ્સો એવો ખરાબ છે. ખરાબ છે તો ભોગવો તમે ભાઈ, લોહીને આંસુ પડશે, તમે વાલી નહીં શકો. ભગવાનની જીણવાણી એ માટે છે, તમે 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 એમાંથી બોધ લેવાનો, તમે એમાંથી બોધ લેવાનો પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. મારા આવેશથી કોઈને નુકસાન નહીં થવું જોઈએ, બિલકુલ. પત્નીને તો બિલકુલ ના થવું જોઈએ, પત્ની સમ્યક બુદ્ધિ છે, તત્વથી. એનો અર્થ એ છે, એનો અર્થ કોઈ હોય તો એ છે. શાસ્ત્રકારે તો કહ્યું છે પૂજા કરવાનું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે નમન રમંતે તત્ર દેવતા. હું પૂજા કરવાનું નથી કહેતો, તમને સન્માન આપવાનું. પૂજા જે કહી છે એ અર્થમાં કહી છે. વ્યક્તિઓ મેં જોઈ છે ને પોતાનો ઈગો અહંકાર બીજા કોને બતાવે, કોઈને બતાવી શકે એમ નથી. દુઃખદ વાત, ભારે દુઃખદ વાત છે. પોતાની સંપત્તિ ઉપર, સમ્યક બુદ્ધિ ઉપર, સન માર્ગ ઉપર, ભવિષ્યમાં આવતા સુખ ઉપર અમે આઘાત કરીએ છીએ, કુઠાર આઘાત કરીએ, જાર કાપી નાખીએ એવી રીતે. પત્ની મરી જતા દીકરી હતી 12 વર્ષની, પારો વાર રડવા લાગી. પાડોશીઓ ભેગા થઈ ગયા, કોઠવા લાવ્યા, શું બન્યું તું. દીકરી હતી એને બધી વાત કીધી, 12 વર્ષની નિર્દોષ દીકરીની વાત સાંભળી. રાજાએ હુકમ કર્યો સુળી પર ચઢાવવા, એને સુળી પર ચઢાવવા. સુળી ઉપર જ્યારે સુર નામના એક ક્ષત્રિયને ચઢાવવામાં આવ્યો, એને આવેશમાં જે હત્યા કરી હતી
એને જયારે ચઢાવવામાં આવ્યો, એ વખતે સુલી પર ચડી ગયો એક મહામુનિ પસાર થતા હતા. સુલી એ જમાનામાં તો સુલી એ હતી, તીક્ષ્ણ ધાર વાળું ગળામાં લગાડી દેવામાં આવે એટલે તરત મૃત્યુ થાય ને. સુલી કરતા ઇલેક્ટ્રિકલ શોક ટ્રીટમેન્ટ કોટી દરજ્જે સારી છે વેદનાના પોઈન્ટ ઓફ વ્યૂથી. અત્યારે આપણે એ તત્વમાં જતા નથી કે શાસ્ત્રોમાં શા માટે ચોરી એની સજા સુળી અદ્ભુતવાદ છે. હિંસાની સજા સુળી નથી, અસત્યની સુળી નથી, આ બ્રહ્મની સુળી નથી. ચોરીની કોઈ થયે ચોર પકડાય સુલી પર ચડે, ઘણી ગંભીર વાત છે. હું અત્યારે એમાં જતો નથી. એને સુલી ચડાવવામાં આવી ત્યારે એક મહાત્મા પસાર થતા હતા, એમને કરુણા થઈ ગઈ. એ મુનિ ભગવંતને એમને કહ્યું, હા હજી તને શુદ્ધિ છે, હું તને એક શ્રેષ્ઠ મંત્ર મહાત્માઓ અંતિમ સમયે જેનું સ્મરણ કરે છે એ સંભળાવું છું. નવકાર મંત્ર બહુ ભાવથી આટલી વેદનામાં એને સાંભળ્યું એટલે તારો પુત્ર થયો. મા નીલ નામ નરકમાં ગયો, છઠ્ઠી નરકમાં. તારો પુત્ર કેમ થયો? પેલો નીલ તારો પુત્ર, એટલો પુણ્યનો અંશ રહી ગયેલો. નવકાર સદભાવ વડે એને સાંભળ્યો. એ સાંભળતો તો ત્યારે થયું કરે, સારા જીવનમાં આવો નમો 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 કોઈને નમ્યો નથી. એ જે બીજ રહી ગયું, બીજ છે આ ચારેમાં, એક એક બીજ છે એક એક, અને બધું નેગેટિવ છે. કથાનું મહત્વ તમે ક્યાંક તો બીજ ક્યાંક ક્યાંક સન્માર્ગનું સદભાવનાનું બીજ તો મૂકો. ત્રીજો જે હતો વૈશ્ય, શ્રીમંત પિતાનો એકનો એક પુત્ર હતો, કામાંધ હતો, એકદમ ભયંકર. દારૂ પીતો, મિત્રોને બોલાવતો, જુગાર રમતો. એને એને આત્મશ્લાઘા, પોતાની પ્રશંસા બહુ ગમતી. મધપૂડો હોય તો મધમાખીઓ ભેગી થાય. લોકો એની પ્રશંસા કરતા અને એ બીજાઓની નિંદા કરતો, ખાસ કરીને દેવગુરુની પારાવાર નિંદા કરતો. કમાવાની જેની આવડત હતી ને જેને કઈ કામ, આ લોકો જ આ સાધુ બને છે. ભયંકર નિંદા કરતો. એથી પ્રાચીન કહેવામાં આવ્યું છે, દેવગુરુની નિંદા કરે સાતમે નરકે જાય. નિંદા નહીં કર, મેં તમને કહ્યું છે, કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ એ પાયો છે સાધનાનો, એ પોઝિટિવ પાયો છે. પણ એની પહેલા નિંદા ના કરવી નેગેટિવ પાયો છે. નેગેટિવ છે પણ નહીં કરવી બિલકુલ. ક્યાંય ત્રીજાની એની ગેરહાજરીમાં હીણ વાત હોય આપણે કહેવું, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હું ઘણી વખતે ભોજનમાં એ કહું છું કે મારે બાધા છે, એમ કોઈ જગ્યાએ ત્રીજાની એવી વાત થાય હું તરત જ કહું છું, ભાઈ મારે બાધા છે. તમે મને કહેતો નહીં, મારી હાજરીમાં પણ કહેતો નહીં. હું ના બેસી શકું એમ તો ઉઠીને બહાર ચાલી ગયો. મારે થોડા આંટા મારવા છે, મારું ખાધેલું પચ્ચે માટે. નિંદા જેવી ભયંકર વાત એક કે નથી, તમે આ સમજી રાખજો. 1987 ના પર્યુષણમાં એ સંબંધી પાયાની વાતોમાં મેં પુષ્કળ કીધું છે, પુષ્કળ કીધું છે, પુષ્કળ કીધું છે. માણસ જાગી જાય, જાગી જાય એ રીતે મેં કહ્યું છે. તમારામાંથી કોઈ ખ્યાલ ના હોય તો 2-3 મિનિટમાં હું એ પ્રસંગો કહું છું, તમને ખ્યાલ આવશે. શું એ 2 વિદ્યાર્થીઓ કાથી ભણીને જઈ રહ્યા હતા, અન્ય એ વખતે કોઈ નગરમાં આવ્યા. એ નગરમાં કોઈ મોટો શ્રેષ્ઠી હતો,
અને એને સદાવ્રત ખોલેલું. પેલા બે પૂછ્યું કે અમારે અહીંયા ભિક્ષા જોઈએ છે, આટો ને દાળ ને મળતે ક્યાંથી? કોઈ કે કહ્યું, અરે તમે અજાણ્યા લાગુ છો. એમને કીધું, હા તો કે આ જે છે ને સદાવ્રત છે, કે 84 ગામોની અંદર આની પ્રસિદ્ધિ છે. તરત જ બે જણા ગયા, શેઠે જોયા એમને આવતા. શેઠ પોતે ઉતર્યા ઉપરથી, સ્વાગત કર્યું, પધારો, પરદેશી લાગુ છું, ભોજનની તૈયાર છે બધું. એમને કહ્યું, અમે સ્વયં પાકી છીએ, અમે વેદોનું અધ્યયન કરીએ છીએ, એટલે અમે ભોજન અમારે હાથે કરીએ છીએ, અમે બંને બ્રહ્મચારી છીએ. જરૂર કે બહુ ખુશીની વાત છે, હું તમને દાળ અને આટો અને બધું વોરાવું. એમને કહ્યું, પણ અમારી પાસે પાત્ર નથી. અરે પાત્ર ઘણા છે અહીંયા, અને પાત્ર આપે ને બધું આપ્યું, વોરાવ્યું, તપેલી ભરીને ઘી આપ્યું, એટલે આટલું બધું. કે અરે તમે વેદોનું અધ્યયન કરો, સ્વાધ્યાય કરો, ઘી જોઈએ તમને આવતીકાલે, પણ તમે ભોજન લેવા અહીંયા જ પધારો. એમને કહું, અમે તો ચાલી દઈશું સાંજે, આ ભોજન કરી અને બીજે કામ ચાલી દઈશું, પણ છતાં રોકાવું તો. પેલા હોય કીધું કે આ તમારા પાત્ર અમે સાફ કરી, તમે આપે આપી નહીં જતા લઈ જજો, કે તમે મને એટલો લાભ મળે. એ જઈ રહ્યા હતા બે જણા, ત્યારે પ્રસન્નતા કરતા હતા, એ દાન નિવૃત્તિ છે, વારંવાર પ્રસન્નતા કરતા હતા. પાત્ર લીધેલું આટલું બધું, હા, એમાં ચીબું ખુલી ગયું, ઘીના પાત્ર નું ચીબું ખુલી ગયું, જરા કામ ખુલી ગયું. એક ચમડી 7 દિવસ થી ભૂખી હતી, શિકાર એને મળતો નતો, એને જંગલમાં એક મરેલો સર્પ જોયો, એ સર્પ એને ઉચક્યો, અને ઉચકીને ક્યાંય બીજા પક્ષીઓ ન આવી જાય, બાજ વગેરે ગીધ વગેરે, એટલે ઉડીને ઠેઠ પહેલા દરવાજે નગર પરથી જઈ રહી હતી. પૂંછડીથી સર્પ એને મોઢામાં લીધેલો, સર્પનું મોઢું લટકતું હતું, એમાંથી ઝેરના ટીપા જે પડ્યા એ બિલકુલ ચીબું ખુલેલું જીવા પડ્યું. બે જણા રસોઈ કરીને ખાધીને મૃત્યુ પામ્યા, સુઈ ગયા, સુઈ ગયા, મરી ગયા બંને. રાજાને ખબર પડી, અરે રે, કે રાજા કે આ છે મારા નગરની બાર. મંત્રીને એને કીધું કે એમના મા બાપ ને ખબર આપો. મંત્રી આવી અને એમનો સામાન જોયો, બધા વેદના પુસ્તકો હતા, ક્યાંય એના ગુરુનું નામ નહોતું, એમના ગામનું નામ. રાજાની આંખોમાં હાથું હતા, રાજાએ અટમ કર્યું, જરૂર મારું પાપ પોકારતું હશે, નહીં તો મારા નગરને, મારા નગરમાં આવું બને નહીં. તમે વિચાર કરજો, ક્યાંય બને, આપણી હયાતીમાં કઈ બને ને, આપણને થવું જોઈએ. મારું કોઈ કર્મ હશે, નહીં તો મારી હાજરીમાં કોઈ માથું કેમ પડે? આપણે એના ઊંડાણમાં નથી જતા, સમજ્યા ને? રાજાએ 2 દિવસ પછી ચંદનના કાટની ચિતા આખું નગર ભેગું થયું. રાજાએ 7 દિવસ નો શોક મનાવ્યો, મૃત્યુ પામી ગયું, અગ્નિદાદ. પુરાણની આ કથા છે. ચિત્રગુપ્ત પોતે ધર્મરાજા પાસે, ચિત્રગુપ્તે કીધું, આ બે બ્રાહ્મણોના જીવનની અંદર એમની વિદ્વતા, એમનું જ્ઞાન, ઘણાને ઘણાને સન્માર્ગે વાળવાના હતા, બધું. આ પાપ કોને ખાતે ઉધાર? એ શેઠ કે જેને એમને ભોજન આપ્યું, ધર્મરાજ કે તમને શું કહો છો? ચિત્રગુપ્ત, છોકરો લખતા આવડે છે, નથી આવડતો? એ શેઠ ની પ્રશંસા તો આ બે જણા કરતા હતા. તો પછી એ જરૂર એ ચમડી એ લઈને જતી હતી, સાહેબ ચમડી ખાતે લખું. અરે ચમડીનું તો ભક્ષ્ય છે સાહેબ, મરેલો સાપ ખાવાનું તો ચમડીનું કામ છે, ચમડી સાપ દાડાની ભૂખી હતી.
પણ તો એ સર્પનું ઝેર પડ્યું, સર્પને ખાતે લખો. જો કે સર્પ એ તો બિચારો મૃત્યુ પામેલો હતો, એને શું ખબર. કે રાજાના ગામમાં મૃત્યુ પામે ને રાજા કે છે મારું બાપ, રાજા કે ધર્મનો ભાવ જેનામાં જીવન છે એવા રાજાને એની ભાવના વડે રાજાના ઘણા કર્મો ખપી ગયા. ધર્મ રાજા ચિત્રગુપ્ત કે મને સમજાતું નથી કે આ પાપ કોને ખાતે લખો. રાજા એ કહ્યું, ચિત્રગુપ્ત આખા નગરમાં કોઈ નિંદા કરનારું છે તો કે આ એક દોષી છે. એ બિલકુલ આ સદાવ્રતની બાજુમાં એનું ઘર છે અને આ શેઠે જ્યારથી સદાવ્રત કર્યું છે ને ત્યારથી ભિક્ષુકો લાઈનમાં ઉભા રહે, દોષી દરરોજ ગાળો દેતી હોય છે કે આ આ શેઠ એ નરકમાં જજો, આ ભિખારડા નરકમાં હવા અંદર આવતી બંધ થઈ જાય છે, મારા ઘરમાં તડકો નથી આવતો. દરરોજ શેઠને ગાળો દીધી અને હમણાંથી આ મર્યા પછી બે જણા એના ઘર પાસે ઉભી રહે છે અને ભિખારીઓને બોલાવે, આમ આવો આમ આવો આમ આવો, આ શેઠના સદાવ્રતમાં જમો અને પછી પેલા દરવાજે જઈને મરો. ધર્મરાજાએ કીધું, ચિત્રગુપ્ત માત્ર આજ પાપ નહીં, આખા નગરમાં જેટલું અનએકાઉન્ટેડ પાપ હોય એ બધું ડોસી ખાતે લખી દો. તત્વ છે, તમે એને વાર્તા નહીં માનતા, તમે વાર્તા બિલકુલ નહીં માનતા. હા, કર્મના સિદ્ધાંતથી તમે કહો કે કરેલું પોતાનું કરેલું પાપ જ પોતાને લાગે, અરે અરે હું કર્મના સિદ્ધાંતથી આ વાત કરું છું. આવી નેગેટિવ જે અનુમોદના છે ને એટલે નિંદા, એટલી ભયંકર વસ્તુ છે, અનએકાઉન્ટેડ બધું તમને લાગશે, તમે ભૂલશો નહીં, બિલકુલ નહીં ભૂલતા. હું આ પ્રસંગોને શોક ટ્રીટમેન્ટ કહું છું. આ નિંદા એટલી ભયંકર વસ્તુ છે, ભયંકરમાં ભયંકર, અમને એનો ખ્યાલ નથી. એડ અને કેન્સર એની પાસે કઈ નથી, એની પાસે કઈ નથી. પેલી બીજી કથા છે, એ નાની ઉંમરની અંદર શેઠ મૃત્યુ પામ્યા, અનર્ગળ સંપત્તિ હતી, અને મુનિમ જે હતો યુવાન હતો, બાઈને મુનિમની જરૂર હતી, કોનું લેણું દેણું કઈ ખબર નહોતું. મુનિમને સાચવે તો સચવાઈ રહે એમ હતું આ બધું. નાની ઉંમરની અંદર બાઈને બે છોકરીઓ, બે દીકરીઓ, બે દીકરા હતા, મોટા કરવાના હતા, સીધું નામ રાખવાનું. યુવાન મુનિમ સાથે બાઈનો દુર્વ્યવહાર થયો, બાઈના હૃદયમાં જ્ઞાની હતી તો બાઈને બીજું કોઈ માર્ગ હતો જ નહીં, મોટા ભાગની બધી એની જ ખબર હતી. ધીમે 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 એક એક વખતે પેલો જે મુનિમ હતો મૃત્યુમાં, એક મહાત્માની પાસે બાઈ આખા નગરની અંદર આ વાત પ્રસિદ્ધ હતી. શેઠ મરી ગયા પછી શેઠાણી આવી રીતે એનું દુશીલ હતું આખું નગર જાણતું, મંત્રી પેલા મહાત્મા પણ જાણતા હતા. ચાર મહિનાથી મહાત્માનું ચાતુર્માસ થતું, મહાત્મા પાસે બાઈ આવ્યું, બાઈએ કહ્યું મહાત્માને, બાઈએ મહાત્માને કહ્યું મારી પ્રેશ્ચિત કર્યું છે. ભાઈએ કહ્યું આ વાત સાચી છે, મેં ભયંકર દુષ્કર્મ કર્યું છે, મારે શું કરું. મહાત્માએ કહ્યું પ્રેશ્ચિત કરી શકે તમે કોઈ કહ્યું, તમે કહો તો અગ્નિ સળગાવીને અપઘાત કર્યો કે નહીં, એનાથી કપરું છું, પ્રાયશ્ચિત એનાથી ઘણું કપરું છે. મહાત્માએ કહ્યું, બાઈએ કીધું કપરામાં કપરું કહો, મને પ્રાયશ્ચિત કરવું છે તો કરવું છે,
तो एक काम तो कर, હવે એનું સબ લઈ જવાની તૈયારી થઈ રહી છે, ગામ લોકો જશે સ્મશાનમાં. આપણે તો ભારતમાં પહેલા પણ સ્ત્રીઓને સ્મશાનમાં જવાનો રિવાજ નહોતો. તું એક કામ કર, સબ લઈને જાય તો બધાની જોડે કાળો ચાલલો પહેરીને તું જા. કરી એને કીધું, તમે અરે તમે કહો તો એની ચિતામાં ચડી ગયો. મને એના પર પ્રેમ બિલકુલ નથી, મને ઉન્માર્ગે જવું નહોતું. મને જે દુર્બુદ્ધિ સૂજી મારી દીકરીઓને સાચવવા માટે, મેં જે કર્યું, સાચા ખોટાનો ન્યાય તો ભગવાન પાસે હશે, મને કઈ ખબર નથી. પણ મને પ્રાયશ્ચિત કરવું છે. મહાત્માએ કીધું પ્રાયશ્ચિત થઈ જશે. ગઈ તરત સવ આવી ત્યાં એના ઘેર બધા આખું ગામ તમે જુઓ, ને એમાં ભાઈઓ પેલાનું મૃત્યુ થયેલું એટલે તો નગરની ભાઈઓ આવીને બેસી બેઠે લીધા. પુરુષો હતા એ બધા ઉભેલા, સબ બંધાયું તૈયાર થયું, એ પણ આવી એ ઉભી રહે, એની ભાઈઓમાં બેઠી નહીં. એને તો જવાનું હતું સ્મશાનમાં. ફિટકાર 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 થઈ ગયા. કેવી જ્યાં અને કઈ શરમ છે એ કક્ત ગુણ. સબ આખું જળી ગયું ત્યાં સુધી ઉભી જ. શું સબ જળી ગયું ને ડાગુઓ પાછા નીકળ્યા. તમે કથા નહી માની છે, કથા જ છે. કાળો થાલ ધોળો થઈ ગયો એ સિદ્ધિ મહાત્મા પાસે. એ મહાત્માને વંદન કર્યું, એને કહ્યું તમે હતા તો મારું પ્રાયશ્ચિત થઈ ગયું. આ નિંદા છે, આ તિરસ્કાર છે, આ અભાવ છે. અને એવી જે એક વાત છે, મા અને દીકરો બંને ચાતુર્માસ પૂરું થયું. ગુરુ મહારાજ 3 દિવસ પછી વિહાર કરવાના, પૂનમ થઈ ગઈ હતી. અને એકવાર માને દીકરો આખો ચાતુર્માસ બહુ ધાર્મિક ગણાતી માતા, બંને જણા આવ્યા, માં દીકરો બંને જણા. ગુરુ મહારાજે કીધું, કેમ સ્વામી કહો, તમે બહુ લાભ લીધો છે. બાઈની આંખમાં પાણી હતા. કેમ તું બને? એને કહું કઈ કહેવું છે તમે? ગુરુ મહારાજે શિષ્યો સામે જોયું, 7 શિષ્યો ઉઠીને ચાલી ગયા બીજા રૂમ. જુવાન દીકરો હતો, એને કહ્યું આ દીકરો ગર્ભમાં હતો, એના પિતા મૃત્યુ પામ્યા. આ દીકરાને મેં ઉછેરીને મોટો કર્યો. એકવાર અમારી બેની વચ્ચે અભ્રમનું સેવન કર્યું, પ્રાયશ્ચિત આપ્યું. શાસ્ત્રની કથા છે, આપણા શાસ્ત્રની. કોને કે તમને સાંભળ્યા ત્યાર પછી દરરોજ આ જાગે છે કે આવા સદગુરુ મળશે. એમને કહ્યું કપરું છે. દીકરાએ કીધું અમે તમે કહો તો નગરના મધ્ય ભાગમાં ચિતા રચાવીને ચડી ગઈ, એનાથી વધારે કપડું છે. ગુરુ મહારાજ આવું જ છે. પુરાણ ની અંદર ની પેલી કથા છે, આપણે ત્યાંની આ કથા. એક કામ કરું કે તમે આવતીકાલે કરવું છે પ્રાયશ્ચિત, વિચાર કરીને કહેજો. કરવો જ નથી વિચાર. પાપ નું પ્રાયશ્ચિત કરવાનો જો મોકો મળે ને, ભવાંતર માં મળતો નથી. તમારા જેવા સદગુરુ મળે તો જ મળે. ગુરુ મહારાજે કીધું બસ તો આવતીકાલે સવારે વ્યાખ્યાન શરૂ થાય ને 1 કલાક પહેલા આવી જજો. 2 મોટા તપેલા લઈ આવજો. શિખન છણવા માટેનું જેમ કપડું હોય ને એવા 2 મલબલના ટુકડા લઈ આવજો, 2 દોરી લઈ આવજો અને 2 સોયા લઈ આવજો મૂર્તા. ના આવી ગયા. એમને કીધું કે બસ
ઉપાશ્રયમાં બેસી અને બહેનો બેસે છે ત્યાં, માતાને કે તમે બેસો, ભાઈઓ બેસે છે ત્યાં, એક એક સમય લઈ લો. અને મોટા તપેલાને બાંધી દોરી શિખંડ છણવું હોય ને એમ સોયા વડે એમાં નમો અરિયંતાણ નમો અરિયંતાણ નમો અરિયંતાણ નમો, અને 40 મિનિટ અટક્યા વગર, સંખ્યા ગણ્યા વગર, બસ એની અંદર તમે કાના પાડતા જાઓ પાડતા જાઓ પાડતા જાઓ, મોટું તપેલું પાડતા જાઓ, આખું આખું આખી મલમલ કાના 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 ભરાઈ ગયું. સમય પૂરું થયું, મા દીકરો બંને આવ્યા, મગજી ફરમાવો બાકી મારી પાંચ નીચે બે મૂકી દો. વ્યાખ્યાનમાં પચખાન નો વખત થશે, કથા વિભાગ શરૂ કરતા પહેલા કોઈને પચકાર લેવું છે, તમે બે ઉભા થઈ જજો. છે મને કીધું આખી સભા, તમે કહી દીધું, કહી દઈશું આમાં તમે કહો તો અગ્નિમાં ચડી ગયો. એ બે જણા ઉભા થઈ, પુરુષોમાં છોકરો ઉભો થઈ ગયો અને અહીંયા માતા ઉભી થઈ ગઈ. અને એમને જ્યાં કહ્યું છે સમજ્યા, છોકરાને ગરદા ને પાટું ને આ માને ને કપડા ફાડી નાખ્યા ને લોકો, મારે જે કીધું ભાઈ ઉભરો ઉભરો હવે વ્યાખ્યાન ચાલે, લોકોને વ્યાખ્યાન સાંભળવું નથી, લોકોને સાંભળવું હોતું નથી વ્યાખ્યાન. વ્યાખ્યાન થી અધિક રસ ભર્યો કોઈ વિષય નિંદાનો જો મળી જાય ને તમે રોકાઈને તમારી જાતને પૂછજો. આવા કે આ ઢોંગીઓ જુઓ, તમે ગરમ કર્યા ને આ કર્યું ને તે લો, ગુરુ મહારાજ સર્વ મંગળ મંગલ એમ કરીને ગુરુ મહારાજ અંદર ચાલી ગયા, અંદર ચાલી ગયા. અને એક કલાક સુધી લોકો વિખરાયા નહીં, ઘેરે જઈને આ વાત કરવાનો સ્વાદ ક્યાં મળે. અહીંયા જ આ વાત એકબીજા જોડે એકબીજા જોડે. છેલ્લે એક કલાક પછી શિષ્યને પૂછ્યું કે પેલા બે જણા બેઠા છે, બસ એ બેસી રહેલા નીચે જોયું, છોકરાને લોહી પણ નથી બોલાવે, કેમ તમારો વધ નથી કર્યો, સોયા કોઈ અમને ભોંક્યા નથી, એને કહ્યું કે આશ્ચર્ય થઈ ગયું, તમારું પ્રાયશ્ચિત થઈ ગયું, અહીં તમારે બે ભાવ કરવા પડશે, તમારે બે ભાવ કરવા પડશે. ભગવાને ખરું કીધું છે, મહાત્માઓને પણ કામદેવ જેવો શત્રુ ઉન માર્ગે જો લઈ જાય તો સંસારી માતા ને પુત્ર માં આશ્ચર્ય શું પામવાનું હતું. એને નિંદા કરવાની ના મારી, એને તમારી કરુણા કરી છે, એ બે પોતાના ભાગનું લીધું નહીં, તો તમારે બે બે ભાવ કરવા પડશે કે ત્રીજે ભાવે મોક્ષે જશો. મને વિશેષ કેવું નથી, એને કહ્યું આ દાન આ નિંદાની વાત ભયંકરમાં ભયંકર, ભયંકરમાં ભયંકર. ધનેન્દ્ર કહી રહ્યા છે આ કથા, કથા હજી પૂરી નહીં થાય, કાલે આપણે વહેલા સર એને પૂરી કરી દઈશું, મને કાલે બીજું પણ કહેવું છે, આની અંદર બનશે ચોથાનું પણ, એટલું મહત્વનું વર્ણન છે. આ કાળનું વર્ણન એમને કર્યું, શું મને આગળ કહેવું છે, અને અને પછી એને ઉપાય બતાવો. ઘણી મહત્વની વાત એ છે, ઉપાયની વાત મહત્વ એ પૂછે છે, સમજ્યા ને, શું કે તો ભગવાન આવું આવું અધમ એમને કરશે, પણ
દરેક ની અંદર એક એક ગુણ હતો, એ બીજ એવું હતું તારા પુત્ર. સુશીલા માતાની કુંખે તો હજી ઘણું બાકી છે કે રાજ્ય ગયું, ગજ સંપત્તિ ગઈ, અશ્વ સંપત્તિ ગઈ, કોષ સંપત્તિ ગઈ, રાજ્ય પણ ગયું, હજી ઘણું બાકી છે. રાજાએ પૂછ્યું, પણ આનો કોઈ ઉપાય છે? આપઘાતે ઉપાય નથી, એક ઉપાય છે, અને એ ઉપાય શત્રુંજી નદીનો. 6 મહિના સુધીની એને આરાધના બતાવી. કાલે હું કઈ છે સંબંધી, હવે લાંબી કથા નથી, પણ હજી બીજો 1/2 કલાક થાય, ને હવે આજે 1/2 કલાક ગુરુવારે ના પાડ્યો, કદાચ શુક્રવાર હોત તો હું બીજો 1 કલાક કરે અને પૂરી કરે. શું આપણે પોતાને એ પ્રમાણે સમજ્યા ને, આજે બુધવાર છે એટલે અત્યારે આપણે રાખીએ છીએ, સમય ઘણો થયો છે. ખરી મહત્વની વાત તમને કહું છું, કથાઓની અંદર કોઈ સસ્પેન્સ રાખવાનું નથી, તમે વિચાર તો કરો. ધર્મેન્દ્રે એ બતાવ્યા પછી પછી આરાધના કરી, અમે 6 મહિના સુધી, 6 જણાએ 6 મહિના સુધી, રાજા રાણી અને આ 4 જણ એટલા ભાવથી આરાધના કરી. રાજા શત્રુંજી નદીને કાંઠે પર્ણખૂંટી બાંધીને રહ્યા, અને જે નિયમો બતાવ્યા એનો બિલકુલ ભાવથી પાલન કર્યું. પાલન શું બન્યું તમને ખબર? નરેન્દ્રે આવીને કીધું, પેલું વરદાન માગું, માગવું નથી કે તમે જમે રાખો. નરેન્દ્રે કહ્યું, તમારા કર્મો ખપી ગયા, હું તમારું રાજ્ય તમને પાછું મળી ગયું, તમે જાઓ, રાજ્ય પાછું મળી ગયું. કથા આપણે કાલે પૂરી કરતું, હું રિઝલ્ટ કહી દઉં છું તમને. મહત્વની ક્લાઇમેક્સ ની કળશ ચડવાની વાત એ છે, મંદિરનો કળશ જોયો તો એમ, રાજ્યની સંપત્તિ ભોગવીને 6 જણાએ દીક્ષા લીધી. ગિરિરાજની તલેટીમાં અણતણ કરીને 6 જણા કેવડનાન પર. બાકી હતું કર્મ ભોગવવાનું, તમે વિચાર કરજો. આ 6 કર્મગ્રંથ અને કમ્મ પૈડી અને પંચસંગ્રહ નો સાર છે. ગોમટ સાર નો સાર કોઈ હોય ને તો આ છે. તે કેવલી પણ કહે કે ઘણું કર્મ બાકી છે, તમે જો આરાધના કરો. શત્રુંજી જે છે, શત્રુંજય નદીમાં બળ છે, કારણ કે શત્રુંજયની પાસેથી વહે છે. પાટલે પૂરો કરું છું, અત્યંત ભાવથી તદાત્મ થઈ એકાગ્રતાથી તમે સર્વે આ સ્વાધ્યાય જે રીતે ભાવો લાતે સાંભળી, આ ભાવો લા જેન વાણીનું શ્રવણ કર્યું. મને કેટલા કેટલી કથાઓ યાદ આવે છે, 4-5 યાદ આવે છે, સાંભળતા સાંભળતા કેવલ ના સાંભળતા સાંભળતા. 5મો આરો છે આજે, થાય નહીં પણ જો એના બીજ બવાઈ જાય ને, જીન વાણી સાંભળવાનો જે ભાવોલ્લાસ છે, ભગવદ્ વાણી સાંભળતા સાંભળતા. 4થો આરો હોય, મામિદે ક્ષેત્ર હોય, કેટલા પ્રસંગો સાંભળતા સાંભળતા કેતા કેવજ્ઞાન થાય. શાસ્ત્રમાં એ પ્રસંગો છે, કારણ કે કહેનારને એટલું જો વાઇબ્રેશન થાય તો કહેનારને તો એની સમ્યક બુદ્ધિમાં જીનવાની ઉતરી હોય. કહેનાર પોતે સમજે તો કહી શકે, હું આનું વાઇબ્રેશન જો ફીલ કરું ને તો તમને ફીલ કરાવી શકું, પણ સાંભળના એને તો એ અનુભવ્યું નથી. એને વિસ્મય થયું, આટલું બળ છે આ વાણીમાં. એ રેડિયેશન પ્રગટ થઈ જાય, 4 ઘાતી કર્મોનો ક્ષય થઈને કેવળ નહીં, આજીન વાણીથી આપણને પણ 3મે 5મે 7મે ભવે કેવળ જ્ઞાન થાય. સમજ્યા ને? આપણે સદભાવના સમ્યક ભાવના કરીએ
વાર્તાલાપ પૂરો કરું છું, તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. અંતે મંગલી કરી આપણે પ્રભુની આરતી કરી. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાસનમ અમૃતે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલિદાર. ફરીથી તમારો સર્વેનો આભાર માનું છું. આવતીકાલે સવા 8 વાગે આપણે વાર્તાલાપ માટે કરીશું.